દ્રશ્યોમાં દેખાતા આ શખ્સો છે પૈસા પડાવનાર ગેંગના સભ્યો. તમામ લોકો એક યુવકના કોમન મિત્રો છે. કોઈ કામધંધો ન કરતા હોવાથી તેઓએ લોકોને ધમકાવવા અને પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો હતો. આરોપીઓ પહેલાં ગેર ચેટિંગ એપથી સમલૈંગિક યુવકોને રિક્વેસ્ટ મોકલી વાતચીત કરી મિત્રતા કેળવે છે. બાદમાં મળવા બોલાવે છે અને શરૂ કરે છે પૈસા પડાવવાનો ખેલ. જેવી રીતે હની ટ્રેપના બનાવ બનતા હોય છે એવી જ રીતે જે લોકોને એપ્લિકેશન મારફતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને એને રૂબરૂમાં બોલાવી અને ત્યારબાદ એમને પછી એમની પાસેથી પૈસા ખંખેરી બળજી બળજી પૈસા કઢાવતી એક ગેંગ છે. એના ત્રણ લોકોને પકડવામાં આવ્યા છે. આ સંદર્ભે ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ફરિયાદો દાખલ થયેલ છે. બંને ફરિયાદમાં મોડસ ઓપરેન્ડી છે એ લગભગ સેમ જેવી છે. તેમાં સર્વપ્રથમ જે બે વ્યક્તિ છે એને ફરિયાદી છે બે છે પોતે અને એને એપ્લિકેશન મારફતે અલગ અલગ બે એપ્લિકેશન છે. એક ગ્રાઇન્ડર ગે ચેટ છે અને બ્લુ ગે ડેટિંગ એન્ડ વિડીયો ચેટ આ નામની અલગ અલગ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ એમની સાથે વાતચીત ચાલુ કરે છે અને પછી કોઈ અજાણી જગ્યાએ એમને મળવા માટે બોલાવે છે. જ્યારે મળે છે એ જ દરમિયાન આરોપીના બીજા જે સાગરીતો હોય છે એ લોકો નજીકમાં જ હોય છે. જેવા મળે એની સાથે ત્યાં લોકો ત્યાં આવી અને પછી ફરિયાદીને બ્લેકમેલ કરે છે કે તમે કેમ આ જગ્યાએ ઊભા છો, શું કામ ઊભા છો એવું કરી અને એમની પાસેથી બળજબરીથી એક ફરિયાદી છે એની પાસેથી ફોનપેમાં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા છે, જ્યારે બીજા ફરિયાદીના પેટીએમમાંથી 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા છે. આરોપીઓ ટોટલ 3 છે. એમાં એક આરોપી છે એનું નામ શિવમ પટેલ છે, બીજો આરોપી છે ચિંતન ધોળકિયા છે, ત્રીજો આરોપી છે મુકુલ પ્રજાપતિ છે. ત્રણેય આરોપી અલગ અલગ એરિયાના રહેવાસી છે, બાવડા અને સરખેજ બાજુના. અને હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અંદાજે 15-20 આવા બનાવ ને અંજામ આપ્યો છે એવી માહિતી મેળવી છે. બીજા ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી પોતે ફરિયાદ આપે એના માટે પ્રયત્ન ચાલુમાં છે. જો કે આ આરોપીઓમાંથી એક વ્યક્તિ જે તે સમલૈંગિક યુવકનો સંપર્ક કરી મળવા બોલાવે છે, આ ગુનાના અન્ય આરોપીઓ પણ ત્યાં જ હાજર હોય છે. એકાંતવાળી જગ્યા પર જેવો વ્યક્તિ પહોંચે કે તુરંત જ તેઓ માર મારી પૈસાની માંગણી કરે છે. બળજબરી એવી રીતે કરે છે કે તેના પાસે પૈસા ન હોય તો ઓનલાઈન પેમેન્ટ કરાવે છે. હાલ ભોગ બનનાર બે લોકો સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ પાસે 1 લાખ અને અન્ય વ્યક્તિ પાસે 50,000થી વધુની રકમ આરોપીઓએ પડાવી લીધી છે. જોકે અમદાવાદની સોલા પોલીસે ચપળતાપૂર્વક તપાસ હાથ ધરી રૂપિયા કોના એકાઉન્ટમાં ગયા છે તેના આધારે આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીઓ એવું માનતા હતા કે સમલૈંગિક વ્યક્તિ બદનામીના ડરથી કોઈ ફરિયાદ ન કરે, પણ ઘાટલોડિયાના યુવકે હિંમત કરીને ફરિયાદ કરતા આરોપીઓની કરતૂતો સામે આવી છે. આ તમામ આરોપીઓ મોસરક માટે આ રીતે અનેક લોકો પાસે પૈસા પડાવી ચૂક્યા છે. પોલીસનું માનવું છે કે હની ટ્રેપ બાદ હવે લોકો પૈસા પડાવવાની આ નવી ટ્રીક એટલે કે ઓનલાઈન ગેર ચેટિંગ એપનો વધુ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે લોકોએ પણ આવા ભેજા બાજુથી સાવચેત રહેવું તેવી અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આરોપી છે એમાં મોટાભાગે બેકાર છે, કોઈ તણમાંથી કોઈ કંઈ કામધંધો કરતા નથી. આ કૃત્ય આ પ્રકારના લોકોને ટાર્ગેટ કરવાનું મુખ્ય કારણ એ છે કે જે ફરિયાદી છે એ પોતે જે હોય છે અને પોતાની બદનામીના ડરે કોઈ પણ સંજોગોમાં ફરિયાદ નહીં કરે એવું પોતે માની અને આ લોકો આમને ટાર્ગેટ કરતા હતા. આ ત્રણેય વ્યક્તિ છે એ કોમન એમના એક મિત્રના મારફતે એકબીજાના સંપર્કમાં આવેલા હતા અને આ રીતે મિત્ર બનેલા હતા. એક કુલ 4 આરોપી છે, એક આરોપી હજી ધરપકડ કરવાની બાકી છે. હા, જે બે ફરિયાદ છે આ બંને ફરિયાદી પાસેથી 1 લાખ પડાવ્યા છે. તો જે પ્રાથમિક પૂછપરછ આરોપીની કરી એમાં 50,000થી લઈ અને 1.5-2 લાખ સુધીના પૈસા પડાવતા હતા. તો બાકીના ફરિયાદી સામે આવશે ત્યારબાદ ખરેખર જાણી શકાશે કે ભાઈ કેટલા ફરિયાદી પાસેથી કેટલા રૂપિયા પડાવેલા છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.